આનંદદાયી ગણિત અભ્યાસક્રમમાં એકમ 1 થી 6 કુલ કુલ 40 માર્કનું પ્રશ્નપત્ર પૂછાશે. ધોરણ 1 સમય 2 કલાક. નીચે આપેલા ચિત્રોમાં બિલાડી ક્યાં છે? તો અહીં અંદર, અહીં ઉપર, અહીં ઉપર અને અહીં નીચે. ચાલ્યા પછી અહીં નીચે છે, અહીં અંદર છે, અહીં ઉપર, અહીં અંદર, અહીં ઉપર અને અહીં નીચે. ચાલો, ઉપર માટે સાચું અને નીચે માટે ખોટું. ઉપર માટે સાચું, નીચે માટે ખોટું. ઉપર અને નીચે, ઉપર અને નીચે. ચાલો, નજીક માટે સાચું અને દૂર માટે ખોટું. નજીક, દૂર. નજીક અને દૂર. અહીં આ નજીક અને દૂર. પાછળ હોય એમાં સાચું અને આગળ હોય તેમાં ખોટું કરવાનું. એટલે કે 1 અને 2માં આપણે ખોટું કરીએ એટલે કે તેમાં આગળ છે અને બાકીના બધામાં પાછળ. ચાલો, નીચે ટપકા જોડી આકારમાં રંગ પૂરવાનો. ટપકા જોડવાના પછી તમારે રંગ પૂરવાનો છે. ચાલો, નીચે આપેલી ત્રુટક રેખાનો દરેક ખાનામાં મહાવરો કરો. એટલે કે પહેલાં તમારે ત્રુટક રેખા છે એનો અભ્યાસ કરવાનો, ત્યારબાદ બાકીના ખાનામાં છે એનો મહાવરો કરવાનો રહેશે. ચાલો, એના પછી વિચારો અને ચિત્ર દોરો. ગોળ વસ્તુમાં ગોળ કરવાનું, ચોરસ વસ્તુમાં છે એ તમારે ચોરસ અથવા લંબચોરસ કરવાનું, અને ત્રિકોણ વસ્તુમાં તમારે ત્રિકોણ કરવાનું રહેશે. એના હજી કેટલા બધા ઉદાહરણો આપેલા છે એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની. ચાલો, ગોળ આકારની વસ્તુમાં તમારે સાચાની નિશાની કરવાની છે. સાચું, 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 સાચું. ત્રિકોણ આકારમાં તમારે સાચું કરવાનું છે. સાચું, સાચું, સાચું અને સાચું. ચોરસ આકારમાં સાચું, 1, 2, 3માં સાચું. લંબચોરસમાં 1, 2, 3, 4 અને 5માં સાચું. ગબડતી વસ્તુ સામે સાચું કરવાનું, 3, 4 અને 5. અને સરકતી વસ્તુ સામે ખોટું, 1, 2 અને 3 છે એ સરકે. વધારેમાં સાચું અને ઓછામાં ખોટું, તો કે આ બંનેમાં વધારે આ છે અને ઓછું. વધુ ઓછું, વધુ ઓછું. ચાલો, નીચે આ વધારે, આ ઓછું. વધારે ઓછું, વધારે અને ઓછું. ચાલો, એક સરખા આકારવાળી વસ્તુને તમારે જોડવાની છે. નળાકાર, પછી ગોળ, ગોળ અને શંકુ. એવી જ રીતના ચિત્રો આપેલા છે, ચિત્રોને તમારે જોડવાના છે. સમાન સંખ્યાના ચિત્રો જોડવા, એટલે કે પહેલાં તમારે ચિત્રો ગણવાના, 1, 2, 3, 4. 1, 2, 3, 4 એટલે કે તમારે પક્ષીને ઝાડ સાથે જોડવાનું. એવી રીતના જોડકા બીજો પણ આપેલા છે એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની. ચિત્રો ગણો અને યોગ્ય અંક સાથે જોડો. એટલે કે ચમચી કેટલી આપેલી છે, તો 8, પછી 2, 6 અને 4. બીજું જોડકું પ્રેક્ટિસ માટે આપેલું છે, તો કે 10, 7, 9 અને 5. એક સરખા અંકોને લીટી દોરીને જોડવાના છે. ચાલો, એના પછી નીચે આપેલ અંકોનો બધા જ ખાનામાં મહાવરો કરો. પહેલી વાર છે ત્રુટક રેખા તમારે ઘૂંટવાની અને પછી એની સંખ્યા તમારે લખવાની રહેશે. મહાવરા માટેના ઘણા બધા અંકો આપેલા છે. ચિત્રો ગણો અને એના જેટલા ગોળ કરવાના છે. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3. 1, 2, 3, 4, 5. 1, 2, 3 ને 4. ચાલો, પછી ચિત્ર ગણીને નીચે એના 3 જવાબો આપેલા છે. 3માંથી સાચો હોય તેમાં ગોળ કરવાનું, 1, 2, 3, 4. 1 અને 2, અહીં 8 અને અહીં 7. ચાલો, અહીં 6, 9, 3 અને 6. ચિત્રો ગણી ચોરસમાં તમારે લખવાનું, 6 માછલીઓ છે, 9 ફુગ્ગા છે, 5 ફૂલ છે અને 7 મીણબત્તી. ચાલો, નાની સંખ્યા નીચે સાચું કરવાનું, 3 અને 5માં નાની, તો કે 3, અહીં 7, 1, 10, 5 અને 14. નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું, 3 ને 4માંથી નાની કહી, તો કે 3, 11 અને 10માં, તો કે 10, અહીં 18, અહીં 15, અહીં 11, અહીં 7. મોટી સંખ્યા નીચે સાચા નિશાને કરવાની, 9 અને 8માં મોટી સંખ્યા 9, અહીં 4, અહીં 20, અહીં 12, અહીં 16 અને 7. ચાલો, મોટી સંખ્યા ઉપર છે ગોળ કરવાનો, 13 અને 12માં મોટી સંખ્યા કહી, તો કે 13, અહીં 14, અહીં 19, અહીં 9, અહીં 16, અહીં 14, અહીં 8, અહીં 12, અહીં 10. વસ્તુઓ ગણો અને સંખ્યા લખો. એક જૂથ તો 10નું આપેલું જ છે, બાકી 9 એટલે 19. અહીં 10, 11, 12, 13, 14 અને 15. 10 મીણબત્તી, 11, 12, 13, 14, 15 અને 16. 10 કેરી, 11, 12, 13, 14, 15 અને 16. વધારે પ્રેક્ટિસના ઉદાહરણો પણ આપેલા છે, 13, 15, 12 અને 11. ચાલો, તરત પછીની સંખ્યા તમારે લખવાની, 5, 6 પછી 7, 10, 11, 12, 15, 16, 17, 4, 3, 4, 5, 12, 13, 14, 9, 10, 11. એવી રીતના તમારે તરત પહેલાંની સંખ્યા, 10ની પહેલાં શું આવે તો 9, 2ની પહેલાં 1, એટલે કે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યાનો અભ્યાસ કરવાનો. ચાલો, એના પછી જે વચ્ચેની સંખ્યા લખો, 2 અને 4 વચ્ચે 3, 16 અને 18 વચ્ચે 17, એટલે કે વચ્ચેની સંખ્યાનો મહાવરો કરવાનો. ચાલો, ખૂટતી સંખ્યા 3, 4, 5, 6, 7, 14, 15, 16, 17 અને 18.
ચાલો એના પછી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. ત્રિરંગામાં વચ્ચે સફેદ રંગ છે, ત્રિરંગામાં નીચે લીલો રંગ છે, ત્રિરંગમાં કુલ ત્રણ રંગ છે. આપણા રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહે છે. ટમેટાનો આકાર ગોળ હોય છે, ગણિતના પુસ્તકોનો આકાર લંબચોરસ હોય છે, રમવાના પાસાનો આકાર સમઘન હોય છે, દડો ગબડે છે, કંપાસ સરકે છે, ગાય ઝાડ નીચે બેસે છે, વિમાન ઝાડની ઉપર ઉડે છે, કેરમનો આકાર ચોરસ છે. ચાલો પછી સરવાળા આપેલા છે કે 2 માં 5 માં 2 નાખો તો 7, 3 માં 3 નાખો તો 6, 6 માં 1 નાખો તો 7. એવી રીતના તમારે સરવાળાના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો પછી બાદબાકીના દાખલા આપેલા છે. 5 માંથી 1 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7. બાદબાકીના દાખલાની બધી પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો એના પછી વ્યવહારિક દાખલા આપેલા છે કે નાની બરણીમાં 5 ચોકલેટ છે, મોટી બરણીમાં 4 ચોકલેટ છે, બંને મળીને કુલ 9 ચોકલેટ થાય. રાધા પાસે 3 ફૂલ છે અને ગોપી પાસે 2 ફૂલ છે, તો બંને મળીને 5 થાય. એટલે કે 3 સરવાળાના 3 બાદબાકીના દાખલા છે. રોહિત પાસે 16 દડા છે અને રાહુલ પાસે 3 દડા છે, એટલે 19 થાય. બરણીમાં 10 ચોકલેટ હતી અને 2 ચોકલેટ મને આપી, એટલે 8. 10 પક્ષીઓ ઝાડો પર બેઠા છે, 3 ઉડી ગયા તો 7. અને વિજય પાસે 14 કેળા છે અને 3 તેને ખાધા તો 11 વધે. અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.